પંચમહાલ જિલ્લામાં કોવિડ 19ની કટોકટી દરમિયાન રક્તનો આવશ્યક જથ્થો જળવાઈ રહે તે માટે મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં 373થી વધુ શિક્ષકોએ રક્તદાન કર્યું. જિલ્લા કલેક્ટર અમિત અરોરા, જિલ્લા વિકાસ અધિકારી અજીત શાહના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં જય જલારામ શાળા ગોધરા, અંબાલી છાત્રાલય, કાકણપુર હાઈસ્કૂલ એમ 3 સ્થળોએ બ્લડ ડોનેશન કેમ્પમાં ભાગ લેનાર શિક્ષકો અને સાથીઓ દ્વારા કોવિડ સામેના બચાવના પગલામાં જાગૃતિ ફેલાવવાના શપથ પણ લીધા હતા. જિલ્લા કલેક્ટર અમિત અરોરા, જિલ્લા વિકાસ અધિકારી અજીત શાહ સાથે જય જલારામ શાળા ગોધરા ખાતે યોજાયેલ રક્તદાન કેમ્પની મુલાકાત લઈ શિક્ષકોને ઉમદા પહેલ બદલ અભિનંદન આપ્યા, ઉત્સાહવર્ધક કર્યું. જિલ્લા કલેક્ટર કોરોના શપથ લેવડાવ્યા. 19 કોવિડ રસી ન શોધાય ત્યાં સુધી માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ સહિત બચાવના પગલાઓ આપણું રક્ષા કવચ હોવાથી ચુસ્ત પાલન કરવું અતિ આવશ્યક છે. સમાજના વિવિધ સ્તરોમાં આ અંગેનો સંદેશો સરકારે તે મોકલવા શિક્ષકોની ભૂમિકા ચાવીરૂપ બની શકે તેમ જણાવતા તેમણે આ દિશામાં સક્રિય થવા જિલ્લા વિકાસ અધિકારી અંબાલી કાંકણપુર ખાતે રક્તદાન કેન્દ્રની મુલાકાત દરમિયાન જિલ્લામાં છેલ્લા કેટલાય વર્ષોથી સામૂહિક પ્રયાસોના પરિણામે રક્તદાન વધેલા પ્રમાણ વિશે વાત કરી હતી. શિક્ષકોના પ્રદાનના પણ વખાણ કરવામાં આવે તો માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતના પગલાઓનો કડક પાલન અને ભાર મૂકતા તેમણે જણાવ્યું હતું, કોરોનાની લડાઈ હજી બાકી છે. કોવિડ 19ના બચાવના પગલાંના સામૂહિક રીતે કડક પાલન કરવાથી જ જીતી શકાશે. જિલ્લાવાસીઓને રક્તદાનના મહાયજ્ઞનો પ્રદાન આપી અવિરતપણે ચાલુ રાખવા અપીલ કરી હતી. બપોર સુધીમાં જય જલારામ શાળા ખાતે 108 યુનિટ, અંબાલી ખાતે 101 યુનિટ અને કાંકણપુર ખાતે 104 યુનિટ રક્ત મેળવાયું. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવ હસ્તે રક્તદાન કરનાર દાતાઓને પ્રમાણપત્ર અને સન્માનિત પણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે મુખ્ય જિલ્લા અધિકારી ડૉક્ટર સુરેન્દ્ર જૈન, જિલ્લા શિક્ષણ અધિકારી BS પંચાલ, રેડક્રોસ સોસાયટીના વાઇસ ચેરમેન KT પરીખ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. પંચમહાલના શહેરા તાલુકાની 244 સરકારી પ્રાથમિક શાળાઓમાં ફાયર સેફટી રિફિલિંગ કામગીરી કરવામાં આવી. વર્તમાન સમય શાળા સલામતીના ભાગરૂપે પંચમહાલ જિલ્લા શહેરા તાલુકાની તમામ પ્રાથમિક શાળાઓમાં શાળા સલામતી અંતર્ગત ફાયર સેફટીને ધ્યાનમાં રાખી 244 પ્રાથમિક શાળાઓમાં રિફિલિંગની કામગીરી વર્તમાન સમય કાર્યરત છે. ધોરણ 1-5ની શાળાઓમાં વોટર પેડ, CO2 બોટલ 9 લિટર વજન આવે છે, જેના વડે લાકડું, પેપર, પ્લાસ્ટિક અને ઓફિસમાં યુઝની આગ નિયંત્રણ કરી શકાય છે. ABC પાવડર કેમિકલ ફોર્મ અને DCP ટ્રાય કેમિકલ પાવડર બંને બોટલો 10 કિલોગ્રામ વજનમાં આવે છે. તેનાથી પેપર, પ્લાસ્ટિક, લાકડું, ઓઇલ, રબર, ફોર્મ, પેઇન્ટ, પેટ્રોલ, ડીઝલ, ગેસ, કેરોસીન, કેમિકલ, LPG અને ઇલેક્ટ્રોનિક શોર્ટથી સર્કિટથી લાગતી આગને મર્યાદાથી નિયંત્રણ કરી શકાય છે. મોટી ઘટનાઓ, આફતોને રોકી બાળકોને શિક્ષણ, પરિવારની સલામતી રાખી શકાય. વિજાપુર પ્રાથમિક શાળા ખાતે BRC કોઓર્ડિનેટર શહેરા કોલ ડૉક્ટર કલ્પેશ પરમાર, CRC દલવાળા, CRC ખોજલવાસ અને CRC નવીવાડી આચાર્ય મુકેશપુરી ગોસ્વામી અને શાળા પરિવારની સાથે રૂબરૂ હાજરે ફાયર સેફટીના ડેમો કરી આગને નિયંત્રણ કરી હતી. તમામ શાળાઓના શિક્ષકોને સ્થળ પર આગ નિયંત્રણ કરવાનો ડેમો કરાવી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. શહેરા તાલુકાની તમામ બાળકોને ઉત્તમ શિક્ષણ મળે તેની સાથે તેમની સલામતીની ચિંતા સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત શહેરા દ્વારા કરવામાં આવે. સ્વસ્થ, સલામત અને તંદુરસ્ત રહી બાળકો ઉત્તમ શિક્ષણ મેળવી જ દ્રઢ સંકલ્પ સાથે શ્રીનાથજી ફાયર સેફટી એજન્સી દ્વારા કામગીરી રિફિલિંગ કરવામાં આવી છે. આ એનું સામાન્ય શીશાનો લોક છે. જ્યાં સુધી આ લોક તમે તોડો નહીં ત્યાં સુધી આ પિન, આડી સેફટી પિન છે, બહાર નીકળી નહીં શકે. બરોબર સાહેબ? ચાંદી ખાવા દે. વર્તમાન સમયે સલામતીના ભાગરૂપે શહેરા તાલુકાની તમામ પ્રાથમિક શાળાઓમાં શાળા સલામતી અંતર્ગત ફાયર સેફટીને ધ્યાનમાં રાખી અને 244 પ્રાથમિક શાળાઓમાં રિફિલિંગની કામગીરી હાલમાં કાર્યરત છે, જેમાં વોટર ટાઈપ CO2, ABC પાવડર કેમિકલ ફોર્મ અને DCP ડ્રાય કેમિકલ પાવડરના રિફિલિંગથી શાળા કક્ષાએ આકસ્મિક લાગતી
आग जेमा पेपर छे, प्लास्टिक छे, लाकड़ू, रबर फॉर्म छे, पेट्रोल, डीजल, केरोसिन, पेइंट छे, केमिकल छे, एलपीजी अने इलेक्ट्रिसिटी थी शॉर्ट सर्किट ना समय लागती आग ने नियंत्रण करी मोटी घटना ने रोकी शकाय छे। आ तमाम प्रकारनू रिफिलिंगनू अने आग बुझावानो डेमो तमाम प्राथमिक शाळाना आचार्યશ્રીઓને રૂબરૂ કરાવવામાં આવે છે અને શહેરા સમગ્ર શિક્ષા અભિયાન બાળકોના શિક્ષણની સાથે સાથે તેમની સલામતીની ચિંતા પણ સતત કરતું રહે છે। બીઆરસી કોઓર્ડિનેટર શહેરા ડૉક્ટર કલ્પેશ પરમાર।